નમસ્કાર મિત્રો મારું નામ આભા છે મારા લગ્નને લગભગ ત્રણ વર્ષ થયા છે મારી વર્ષની દીકરી છે 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 અને મારા મારા મામાનું ઘર હું માતા પિતાના ઘરે મારા કાકા અને કાકી સાથે રહું છું મારા માતા પિતા મને બાળપણમાં છોડીને ચાલ્યા ગયા હતા એક વખત મારા માતા પિતાના ઘરે રહેવા આવી હતી મારા મામાના ઘરે મારા કાકા અને કાકાનો એક પુત્ર હતો જે મારા કરતાં મોટો હતો હું તેને ભાઈ કહીને બોલાવતી તે તેની પત્ની સાથે રહેતો હતો મારા કાકા દરરોજ સવારે તેની ટોપી કાપતી વખતે કસરત કરતા તે લગભગ 50 વર્ષના હતા પરંતુ આજે પણ તે કોઈ યુવાન જેવા દેખાતા હતા ભાઈ એક ટૂર કંપનીમાં નોકરી કરતો હતો જેના કારણે તે ઘણીવાર મહિનામાં બે અઠવાડિયા ઘરની બહાર જ રહેતો હતો અને મારી ઉંમર તેની ભાભી જેટલી જ હતી અને અમે બંને તેવીસ થી ચોવીસ વર્ષના હતા મારી કાકી ઘણીવાર બીમાર રહે છે અને તે હોશમાં પણ નથી કરે કોણ આવે છે અને ક્યારે આવે છે મને આવ્યા નહીં બે જ દિવસ થયા હતા રાત્રિ ભોજન કર્યા પછી અમે બધા પોતપોતાના રૂમમાં સુવા લાગ્યા હું મારી પુત્રી સાથે એક અલગ રૂમમાં સુઈ રહી હતી ત્યારે મને ગેલેરી કોઈના ચાલવાનો અવાજ સંભળાવ્યો પછી ભાભીના રૂમમાંથી રૂમ માંથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો ભાભીએ તેના દરવાજો બંધ કર્યો ન હતો તેણે માત્ર પડદો ખેંચ્યો હતો રાતના લગભગ એક વાગ્યાનો સમય હતો એટલે હવે હું મારી જાત પર કાબુ ન રાખી શકી અને હું ચૂપચાપ ઊભી થઈ પહેલા બાથરૂમમાં ગઈ અને જોજું કે ત્યાં કોઈ નથી પછી ઝડપથી બાબુજીના રૂમ તરફ ગઈ કાકી ત્યાં બે ભાન પડ્યા હતા અને તેમના નસકોરાનો અવાજ કાકાને સંભળાયો ન હતો કોઈ અજાણી વાત વિચારીને મારું હૃદય તડકવા લાગ્યું કોઈ સમય બગાડ્યા વિના હું તરત જ ભાભીના રૂમ પાસે આવી પરંતુ તે સમયે તેમનો દરવાજો અંદરથી બંધ હતો અને મેં દરવાજાની તિરાડમાંથી ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો અને જોયું મારી આંખમાં આંસુ આવી ગયા હતા તે પલંગ પાસે ઊભી હતી અને થોડીવાર પછી તે પલંગ પર ચડી ગઈ અને અન્ય વ્યક્તિ સાથે સૂઈ ગઈ હું આ જોઈને ચોંકી ગઈ હું સમજી શકી નહીં આ વ્યક્તિ કોણ છે અને તે આટલી મોડી રાત્રે ભાભીના રૂમમાં શું કરી રહ્યો છે મેં અંધારામાં જોવાની કોશિશ કરી પણ લાઇટ ન હોવાને કારણે મેં તેને બેડ પર જોયો બેડ પર તેમના ચહેરો દેખાતો ન હતો આગળ મેં જોયું કે બંને ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા હતા આ બધું જોઈને હું પાછું પગે લાગવા લાગી કે મારો ભાઈ અહીં નથી તો ભાભી સાથે બેડ પર કોણ છે હવે કન્ફર્મ થયું કે તે કાકાજી અને મારી ભાભી જ હતા કારણ કે કાકાજી તેમના રૂમમાં ન હતા અંદર બહુ ઓછી લાઈટ હતી પછી થોડીવાર પછી ઉત્તેજના સાથે ભારે ચુંબન અને ચાટવાનો અવાજ આવવા લાગ્યો હું જલ્દીથી સમજી શકી નહીં કે ભાભી કઈ છે પછી મેં લાંબા વહેતા વાળ જોયા પછી થોડી વાર પછી આ બાજુની વ્યક્તિ બીજી તરફ સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને પછી મેં કપડાનો ખડખડાટ સાંભળ્યો મેં ભાભીની સાડી ઉપર ચડતી જોઈ હવે ચિત્ર સ્પષ્ટ હતું કાકા ભાભી સાથે મસ્તી કરી રહ્યા હતા હવે તે દરવાજાની તિરાડમાંથી દેખાઈ રહ્યું હતું કે મારા કાકા તેમની ભાભી સાથે પતિ પત્ની જે કરે છે તે તે બધું જ કરતા હતા બંનેને જોઈને મારી બેચેની એટલી વધી ગઈ હતી કે મારું મન પણ બેમાન લાગવા લાગ્યું હતું અને મને મારા પતિની જરૂરિયાત લાગવા લાગી હતી કારણ કે સતત તેની તરફ જોવાથી તેણે મને કંઈ બતાવવાનું શરૂ કર્યું

દરવાજા પરથી હટાવી લીધી અને હું મારા રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ પછી થોડીવાર પછી ભાભીના રૂમનો દરવાજો ખૂલવા લાગ્યો અને પછી મેં જોયું કે કાકાજી ઝડપથી બારીમાંથી માતાના રૂમ તરફ જતા હતા હું પલંગ પર સૂઈ ગઈ અને વિચારતી રહી કે કાકા ખૂબ જ મજબૂત છે આ ઉંમરે પણ મારી અંદર બાબુજીની સંપૂર્ણ શક્તિ છે મેં લગભગ રાહ જોઈ અને પછી ટોચ લઈને ભાભી રૂમ તરફ ગઈ રૂમ જાય અંદર પૂછી શકું કે આભા આટલી મોડી રાત્રે શું શોધી રહી છે પણ તે જાગી ન હતી ત્યારે મેં જોયું તો ભાભી તેની બાજુમાં બેગ લઈને સૂઈ રહી હતી ભાભી ઠક્કર સૂતી હોય એવું લાગતું હતું તેના વાળ સા વિખેરાયેલા હતા અને ગાલ પર હળવા નિશાનો હતા તે મારા માટે ખૂબ જ વિચિત્ર હતું કે મારા કાકા તેમની વહુને ખુશ કરવામાં વ્યસ્ત હતા અને મારા સિવાય કોઈએ તેની નોંધ લીધી ન હતી આ ઘટના જોઈને હું પણ પરેશાન થવા લાગી મેં મારી દીકરી પર એક નજર નાખી તે સમયે તે ઝડપથી સૂઈ ગઈ હતી અને પછી હું મારા કાકાની જેમ સુવા લાગી મારા પતિ પણ આ કરી શકતા ન હતા મારા પતિ અમિત થોડી વારમાં જ સુઈ જતા હતા અને કાકાજી તેમની ભાભીને સ્લીપ આપતા હતા થોડી વાર પછી હું પણ સુઈ ગઈ હતી સવારે બધા ઘરના કામમાં વ્યસ્ત હતા જાણે કઈ બન્યું જ ન હોય ભાભી પણ મારા કાકાને બોલાવી રહી હતી ચા પી લો આ જોઈને હું મુંજાઈ ગઈ કે આ કેવી વહુ છે જે આખી રાત તેના સસરા સાથે મસ્તી કરતી રહે છે અને પ્રેમથી તેને ચા આપી રહી છે આગલી રાત્રે મને ફરીથી એ જ દ્રશ્ય જોવા મળ્યું કાકા ભાભીના રૂમમાં ગયા અને તેમના પલંગ પર સૂઈ ગયા અને પછી તેઓને લાંબા સમય સુધી આવું કરતા જોઈને મને મારી ભાભીને ઈર્ષા થવા લાગી કે આ સ્ત્રીએ મારા કાકાને કેવી રીતે કાબૂમાં રાખ્યા છે અને રાત્રે તેમને કંઈ કહેતી નથી અને આ માટે તે ના પાડે છે તેને જોઈને હું પણ મારી પ્રશંસા કરવા લાગ્યું કરાવી શકું પછી બે દિવસ પછી ભાભી અચાનક બીમાર પડી ગયા તેમનું આખું શરીર દુખતું હતું અને સતત માથાના દુખાવાને કારણે તે આખો દિવસ તેના રૂમમાં જ સૂઈ રહી હતી પછી મેંજે ડોક્ટર ને ઘરે બોલાવ્યા અને મારી ભાભીને તપાસ્યા ડોક્ટરે કહ્યું કે તેમને ડેન્ગ્યુ છે પછી તેને દવા આપી અને તે તે ત્યાંથી ચાલ્યો ગયો સમયે ભાભી મારા તાવમાં હતી કે તે ઉઠી પણ શકતી ન હતી તેથી મેં તે જ રૂમ માં તેના માટે ભોજન તૈયાર કર્યું હતું તેને ખવડાવીને દવાઓ આપી અને દવાઓ લેતાની સાથે જ તેને ઊંઘ આવવા લાગી એટલે મેં તેને મારા રૂમમાં જ સુવાડી ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે ભાઈ હું કેમ આવી ભાભીના રૂમમાં જઈને તેની જગ્યાએ આ મારી ઈચ્છા પણ પણ પૂરી અને કોઈને ખબર કે મારા કાકા આખો દિવસ ઘરની બહાર હતા સાંજે ઘરે આવ્યા ત્યારે તેઓ જમ્યા પછી સીધા તેમના રૂમમાં ગયા પછી પ્લાન મુજબ હું તેની દીકરીને મારી ભાભી પાસે મારા રૂમમાં મૂકીને તેના રૂમમાં જાઉં છું હું અને ભાભી દેખાવમાં સરખા હતા અમારી ઉંમર અને અમારું શરીર લગભગ સરખું જ હતું તેથી હું તેના રૂમમાં ગઈ અને મારી જાતને એવી રીતે તૈયાર કરી કે જો કોઈ તેને રાતના અંધકારમાં જુએ તો તે મારી ભાભી જેવી જ લાગે છે હું તૈયાર થઈને પલંગ પર સુઈ ગઈ હું શું કરી રહી છું તે વિચારતી હતી પરંતુ તરત જ મને અંદરથી દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો પછી કોઈ ચૂપચાપ મારી પાછળ આવીને સુઈ ગયું હું થોડી નજીક આવ્યો અને મને તેના શ્વાસમાંથી એક તીવ્ર ગંધ આવી જે દારૂની ગંધ હતી તે સમયે તે દારૂ પી રહ્યો હતો જેમાં તેની સાથે કરંટ લાગ્યો હતો હું ઈચ્છા છતાં કંઈ બોલી શકી નહીં અને ચૂપચાપ જોતી રહી જાણે મને કશું જ ખબર ન હોય તેમ તેના હાથ મારા શરીર પર ફરવા લાગ્યા ધીમે ધીમે તેણે મારી સાડી ઢીલી કરી અને આગળ વધવા લાગ્યો તેનો હાથ મારા નરમ જગ્યા પર આવી ગયો મારું ઉગ્ર ઉત્તેજનાનો અંતિરેક વધુ થોડો ઊંચો થવા લાગ્યો પછી જેમ જેમ તેણે સખત દબાણ કર્યું હું એક વિચિત્ર આનંદની બમણો થઈ ગઈ હતી પછી કાકા મને તેમની ભાભી માનતા હતા અને તેઓ તેમની ભાભી સાથે જે કરતા હતા તે બધું જ મારા અસ્તિત્વના દરેક છિંદ્રો આનંદથી રોમાંચિત કરતા હતા આજ સુધી મારા પતિ સાથે આવું ક્યારે બન્યું ન હતું તેઓ હોશમાં હતા હું પણ ન હતી અને અંતિમ ક્ષણોમાં તમે જાણે સ્વર્ગની યાત્રા કરી રહ્યા હતા હવે મને તે મુશ્કેલ લાગી રહ્યું હતું કારણ કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી કારણ કે મેં આજ સુધી ક્યારેય આટલો આનંદ અનુભવ્યો નથી પછી જ્યારે તેણી પસાર થઈ ગઈ ત્યારે તે ઉભો થયો અને રૂમનો દરવાજો ખોલ્યો અને હું સુવા લાગી કે તેણે સાંભળ્યું મારા વિશે વિશે પણ પછી આજે મળેલી ખુશી વિચારીને હું ઊંઘી ગઈ અને સવારે વહેલી ઉઠીને મારા રૂમમાં ગઈ પછી સવારે ચા બનાવીને મેં મારા કાકાને પકડી રાખ્યા અને તે સમયે ખૂબ જ શરમાળ હતા પણ તેમને જોઈને એવું લાગતું ન હતું કે તેઓ રાત વિશે બધું જ જાણતા હતા ભાભીની તબિયતમાં એટલો સુધારો ન હતો એટલે ભાભી આખો દિવસ રૂમ ની બહાર ન આવી ત્યારે રાત્રે મેં પાભીને મારા રૂમ માં પડેલા જોયા મેં ફરી એક કરવાનું વિચાર્યું હવે ગઈકાલની જેમ ફરી એ જ વાતનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું આજે પણ કાકાજીએ મને આ તાકાતથી તે સુખ આપ્યું ધીમે ધીમે ત્રણ દિવસ વીતી ગયા અને હું ખૂબ જ ખુશ થવા લાગી ભાભીની તબિયત પહેલા કરતાં સારી હતી તેણે તેણે ઘરના કામ કરવા માંડ્યા હતા પણ હવે મારી ભાભીને આ બધું ખબર ન પડે તે માટે હું સુવા લાગી એક દિવસ હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે મારી ભાભી મારા રૂમમાં આવી તેણીની અડધી હાવભાવ જોઈને મને થોડી શંકા થવા લાગી ભાભીએ કહ્યું આબા હું બધું જાણું છું ભાભીએ મને કહ્યું આબા મેં કાલે રાત્રે તને અને કાકાને મારા રૂમમાં સાથે જોયા હતા તો હવે શર્મા શું નહીં હું તારી ભાભી પહેલા તારી મિત્ર છું પછી મેં મારી ભાભી સાથે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું મેં તેને કહ્યું કે તમને ખરેખર મજા આવે છે આખરે ભાભીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો ભાભીએ કહ્યું અરે આભા જીવન આમ જ ચાલે છે સ્ત્રી તો માત્ર એક મહોર છે મેં તેને બધું જ કહ્યું એ જ વખતે એમને તરત જ સાંભળતા મેં કહ્યું ભાભીને કઈ મજા આવતી હોય તો એક સાથે ખાવામાં અને વહેંચવામાં શું નુકસાન છે પોતાની વાત અગાઉ મારી જાતને ખાવા માટે દબાણ કર્યું હતું એક રાત્રે મેં અને તારા કાકાને ડરથી તારા ભાઈને કહ્યું ન હતું અને પછી ધીમે ધીમે મને પણ આદત પડી ગઈ અને તેની સાથે સુખ મળવા લાગ્યું પછી ભાભીએ મારી સામે જોયું તેણે હસીને કહ્યું આભા તને કેવું ગમ્યું ને શર્માતા જવાબ આપ્યો ભાભી તમે કાકાને કેવી ઈર્ષા કરો છો તેણે કહ્યું આભા અમારા માણસો તેમની સરખામણીમાં કંઈ નથી તેઓ આ ઉંમરે પણ એટલા મજબૂત છે તેણીએ આગળ કહ્યું કે તમારે ભૂલથી પણ કોઈને કહેવું જોઈએ નહીં મેં કહ્યું ભાભી તમે મજા કરો છો તો ભાભીએ કહ્યું કે આજથી આપણે બંને વાત કરીશું અને મસ્તી કરીશું તેણીએ કહ્યું કે જ્યારે પણ તમારે એવું કરવું હોય તો મને કહો જ્યાં સુધી તમે અહીં છો ત્યાં સુધી તમે તમારા કાકા સાથે મસ્તી કરતા રહો મારે શું છે હું તો અહીં જ છું મને ભાભીનું સૂચન ખૂબ જ ગમ્યું મેં કહ્યું ભાભી જ્યારે મેં તને પ્રથમ વખત સત્વ આપ્યું સમય ઓરડામાં સંપૂર્ણ અંધકાર હતો પણ મારો જીવ જતો રહ્યો હતો ભાભીએ કહ્યું કે એક વૃદ્ધ માણસ છે અને તે સ્ત્રીનો છે હું શું કરું પણ પછી મે વિચાર્યું કે કાકાને આ બધું ખબર પડી જશે તો શું થશે પણ ભાભીએ કહ્યું કે આવું કંઈ નહીં થાય પછી જ્યારે પણ મને મન થશે ત્યારે હું તેની જગ્યાએ સૂઈ જઈશ અને મજા કરીશ ભાભી પણ એવું જ કરે છે મારા જીવનનો આ બહુ વિચિત્ર અનુભવ છે જેણે મને શીખવ્યું છે કે માણસ માણસ છે તે માત્ર પોતાના માટે એક સ્ત્રી ઈચ્છે છે આ વાર્તાને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે